માર્ચ 2020માં કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દેશભરમાં ઓફલાઈન શિક્ષણ બંધ થઈ ગયું હોવાથી યુસી માસ ઇન્ડિયાની હેડ ઓફિસ દ્વારા સમગ્ર ભારતભરના તમામ કેન્દ્રોને ઓનલાઈન શિક્ષણની તાલીમ આપી ભારતના યુસી માસના તમામ બાળકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડ્યું હતું. તદુપરાંત કોરોના વિષય પર ઓનલાઈન ચિત્રની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી અને તમામ બાળકોને ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ગુજરાતની સંસ્કૃતિની શોભાસમાન બાળકો માટે ઓનલાઈન ગરબા પ્રતિયોગિતાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હાલ યુસીમાસ ઇન્ડિયાની હેડ ઓફિસ 19મી નેશનલ યુસીમાસ અબાકશ અને મેન્ટન એરિથમેટિક ઓનલાઈન કોમ્પિટિશન 2021નું તારીખ 23મી જાન્યુઆરીએ 2021થી 26 જાન્યુઆરી 2021 સુધી ભારતભરમાંથી 8000 જેટલા બાળકોએ આ ઓનલાઈન પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં ગુજરાતના 1000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં 3000 જેટલા વિજેતા બાળકોને તારીખ 7 ફેબ્રુઆરી 2021 રોજ સવારે 8 કલાકે વડોદરાની હોટલ સુબા ફતેગંજ ખાતે આ બાળકોને ઓનલાઈન સન્માનિત કરવામાં આવશે, જેમાં ફેસબુક લાઇવ ઉપર સમગ્ર ભારતના બાળકો અને તેમના વાલીઓ પોતાના બાળકોને સન્માનિત કરતા નિહાળી છે. આ સન્માન સમારોહમાં યુસીમાસ મલેશિયાના ફાઉન્ડર ડોક્ટર દિનો વોગ તથા તેમના પુત્ર એલેક્સ વોગ, ડોક્ટર ક્રિસ ચીવ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર સ્નેહલ કારિયા, સીઈઓ યુસીમાસ ઇન્ડિયા તથા સિમ્પ્લિસીઓ મિનેજીસ બિઝનેસ હેડ ઇન્ડિયા અપેક્ષા પટેલ, પ્રોગ્રામ મોડરેટર ઇન્ડિયા તથા ભારતના 24 રાજ્યના માસ્ટર ફ્રેન્ચાઇઝીના હેડ ઉપસ્થિત રહેશે.